पत्रकार परिषद ने संबोधता जिला कलेक्टर श्री डॉक्टर नरेंद्र कुमार मीना ए जणाव्युं छे के राज्य सरकार द्वारा 22 नवेम्बर थी चूंटणी नी जाहेरात कराई छे, जे अंतर्गत मीडिया ना माध्यम थी चूंटणी लगता समाचारों लोगों सुधी तेमज अमारा सुधी पहोंचाड़वामां आप सौनो अमूल्य फाळो रहेलो छे। चूंटणी दरमियान अनेक बाबतो तंत्रना ध्याने आवती नथी, तेने उजागर करी अमारा सुधी पहोंचाड़वामां आवे जेनाथी अमे पण लोकोनी समस्याओ निराकरण लावा माटे असरकारक पगला लई शकीए અને દરેક મુદ્દાઓનું અમે સમયસર નિરાકરણ લાવી શકીએ। વધુમાં વધુ જણાવ્યું હતું કે આપણે સૌ ભેગા મળીને કામ કરીએ, સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરીએ અને પ્રજાને પાલન કરાવીએ, તેમજ કોરોનાની રસી ન લીધી હોય તેમજ તમારી આજુબાજુમાં ન લીધેલ લોકોને રસી લેવા માટે અનુરોધ કર્યો હતો। રાજ્ય સરકારે ઓમિક્રોન વાયરસને લઈને ઘણી સજ્જતા દાખવી પગલાં લઈ રહી છે। જે પ્રમાણે આપણે રાજ્ય ચૂંટણી આયોગ તરફથી સૂચના છે અને 19 ડિસેમ્બર में अपने त्या अपने जिला लगभग 70% ग्राम पंचायतों में चूंटनी थवानी है। ये चूंटनी संदर्भे अपने आज प्रेस कॉन्फ्रेंस ने तमाम पत्रकार मित्रों साथ चर्चा करवामां आवी। अपने पण जिला में खूब मोटी संख्या में मतदान थाय अने शांतिपूर्ण मतदान थाय अने चूंटनीना जे पण पासा छे कि तमाम संवेदनशील मतदान मथक होय, पुलिस डिप्लॉयमेंट होय अथवा मतगणतरीनो होय, अमुक जग्याथी जे नानी मोटी रजूआत आवी छे सेफ्टी माटे अथवा जे पण छेल्ली चूंटणीमां कोई इश्यू थयेला होय, बधी बाबतो ध्याने लईने अमे जे ज्यारे एनी फाइनल यादी नक्की थशे कि केटला लोको कई कई जग्याथी चूंटणी लड़े छे अने मतदान बूथ केटलो संवेदनशील छे एना आधारे तमाम जे अमारी व्यवस्था छे फाइनलाइज करीशुं। अत्यारे तमाम जे तैयारी एनी चाले छे, बधा लोकोनी तालीमनो जे छे એની બધી પોસ્ટલ બેલેટ અને બેલેટ અને ઇલેક્શન છે એટલે જે પણ સામગ્રી ભેગી કરવાની થાય અને તમામ લોકો ટ્રેન્ડ થાય એ બધી તૈયારી અત્યારે એની ચાલે છે ગ્રામ પંચાયત ચૂંટણીના સંદર્ભે। આપ તમામ લોકો પણ આપ તમામ લોકોના મારફતે હું આપણે જિલ્લાના તમામ જ્યાં ગામોમાં જ્યાં ઇલેક્શન છે એને અપીલ કરું છું કે આપણે ગ્રામ પંચાયતમાં 100% લોકો ઇલેક્શન કરે, કેમ કે એ ચૂંટણી એવી છે કે જે આપણા ડે ટુ ડેના લાઈફને સ્પર્શે છે, કેમ કે આપણો ગામ પંચાયતનો વહીવટ કેવો હોવો જોઈએ, આપણના જે લીડર છે ત્યાં લોકલ એ કેવા હોવા જોઈએ કે આપણા ગામના બધા પ્રશ્નોને સમજી શકે અને ઉપર સુધી લઈ જઈ શકે। તો આપણે સૌથી સારા જે ઉમેદવાર છે એની ચૂંટણી કરીએ અને અમારા તરફથી તો કે વધારેમાં વધારે મેક્સિમમ મતદાન થાય એના માટે અમે જે સ્વીપની પણ એક્ટિવિટી છે કે બધા લોકો સુધી મેસેજ પહોંચે એ બાબતનું પણ આયોજન કરવામાં આવેલ છે। તો આપણા જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં તમામ લોકો મતદાન કરે આ રીતની તૈયારીઓ જે જિલ્લા વહીવટીતંત્ર છે ખાસ કરી જે ચૂંટણી સાથે સંકળાયેલું તંત્ર છે આપણા જે અમારા RAC છે એના રાજ્ય સરકાર રાજ્ય ચૂંટણી આયોગના નોડલ ઓફિસર છે જે બધી ડે ટુ ડેની તમામ જે ઇલેક્શનની પ્રોગ્રેસ છે એના ઉપર નજર રાખતા હોય છે અને એને મોનિટર કરે છે। તો અમારી ટીમ મળીને આપણા જિલ્લામાં ખૂબ જ સારી રીતે પીસફુલ જિલ્લાનું સારું નામ થાય અને નેક્સ્ટ ટાઈમ કોઈ મતદાન બૂથ સંવેદનશીલ બૂથ મેડની થાય એ રીતે આપણે ચૂંટણી કરવાનું આયોજન કરવામાં આવેલું છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, અરવલ્લી।